રાજપૂત કરણી સેનાની સ્થાપના કરવામાં આવી છે. આ પ્રસંગે કરણી સેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ યોગેન્દ્રસિંહ કટાર મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં ગુજરાતના સ્થાપના સાથે ભૈરવસિંહ શેખાવતને રાષ્ટ્રીય મહાસચિવ તરીકેની જવાબદારી પણ સોંપવામાં આવી હતી અને ગુજરાતમાં સૌથી વધુ રાજપૂતોને કરણી સેના જોડવા માટે જવાબદારી પણ આપવામાં આવી હતી. કરણી સેનાનો મુખ્ય ઉદ્દેશ દેશના રાજપૂતોને થઈ રહેલો અન્યાય સામે લડવાનો અને સંસ્કૃતિને બચાવવાનો છે. આગામી દિવસોમાં કરણી સેના સરકાર પાસે આર્થિક ક્ષેત્રે અનામત અને સમાનતા લાવવા માટે રસ્તા ઉપર આંદોલન પણ કરશે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં રાજપૂત સમાજના લોકો રાજ્યભરમાંથી આવ્યા હતા. સરકારો સે અનુરોધ કર રહે હૈ કે આર્થિક આધાર પર આરક્ષણ લાગુ કિયા જાય, જો જો ઉનકી અનુશંસા થી, જો ઉનકી મનસા થી, ઉસ મનસા કો સમજ કરકે ઉસ નીતિ કો પુનઃ દોબારા વિચાર કરકે, આરક્ષણ નીતિ કો દોબારા વિચાર કરકે ઉસ નીતિ કો, આરક્ષણ યોજના કો આર્થિક આધાર પર લાગુ કિયા જાય, જિસકા લાભ હર ધર્મ હર જાતિ કે વ્યક્તિ કો મિલે. એક બાર તો ઉસકો સબક શિખા દિયા જો વો જૂદ ખા કે રુકા, અગલી બાર અગર વો નહીં માના તો ઇતના બડા અંજામ હોગા, વો જિંદગી મેં સોચ નહીં પાયેગા. કોઈ ભી ફિલ્મ નિર્માતા હો, હમ સંજય લીલા બંસાલી કે અલાવા ભી સભી કો સૂચિત કરતે હૈ કે ઇતિહાસ કે સાથ અગર છેડછાડ કી જાયેગી તો ઉસ નતીજા ઇતના ભયંકર હોગા, ઉસકો વો નિપટના બહોત ભારી પડેગા ઓર ઉસકા ખામિયાજા વો ખુદ ભુગ દેંગે. દેખિયે યે ગુજરાત મે હમારા સમાજ બહોત બડા સમાજ હૈ, યહાં સભી પ્રાંતો કે રાજપૂત રહેતે હૈ. हमारा प्रयास सभी राजपूतों को जोड़ने का रहेगा. 33 जिले और 8 महानगरों के अंदर संगठन का काम करा जाएगा, संगठन में सभी लोगों को जोड़ा जाएगा.